એડવેન્ચરના શોખીન લોકો કંઈક ને કંઈક કરતા હોય છે, ત્યારે ભારતના 5 સાયકલિસ્ટોએ દ્વારકાથી ઈટાનગરની 3,900 કિલોમીટરની સાયકલ યાત્રા ખેડીને લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું છે. ત્યારે આજે આ સાયકલિસ્ટો ડીસા પહોંચતા તેમનું રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભારતના પશ્ચિમ છેડાથી પૂર્વ છેડા સુધીની 3,900 કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળેલા આ સાયકલિસ્ટો આજે ડીસા પહોંચ્યા હતા. આ સાયકલિસ્ટો દ્વારા આટલી લાંબી યાત્રા ખેડવાનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. 3,900 કિલોમીટરની યાત્રા 26 દિવસ સુધી ખેડવામાં આવશે અને રસ્તામાં આવતા તમામ ગામો, નગરો અને મહાનગરોના લોકોને પાણી બચાવો, સ્વચ્છ ભારત અને કોરોના અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ આ 5 સાયકલિસ્ટો કરશે. અને આ યાત્રામાં 62 વર્ષીય રવિન્દ્ર તરારે, 59 વર્ષીય નામદેવ રાઉત, 45 વર્ષીય સંદીપ વૈદ, 43 વર્ષીય વિજય ભાસ્કર રેડ્ડી અને 41 વર્ષીય શ્રીકાંત ઉકે જોડાયા છે. અને તેમની આ મહામેરેથોન જેવી યાત્રાની શરૂઆત ગુજરાતના દ્વારકાથી થઈ રહી છે. 3 દિવસની આ સાયકલ યાત્રા બાદ આ સાયકલિસ્ટો ડીસા પહોંચ્યા હતા. ડીસા પહોંચતા તેમનું રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇન દ્વારા તેમના આ કાર્યને પ્રોત્સાહન આપવાના હેતુથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ડીસા સિટીની અંદર મહિલાની એક ક્લબ નવી ચાલુ કરવામાં આવી છે, ડીસા રોટરી ક્લબ ડિવાઇન. એના પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર રીટા પટેલ હું આજે, જે આ લોકો આવ્યા છે અત્યારે સાયકલિસ્ટો, જે પર્યાવરણ માટે એમની આખી ટીમને ડિવાઇન ક્લબ તરફથી હું એમનું સ્વાગત કરું છું. તે લોકો ફિઝિકલ ફિટનેસ માટે સાયકલિંગ કરી અને પર્યાવરણને બચાવવા માટે જે એ લોકોએ સંકલ્પ લીધો છે એમાં રોટરી ક્લબે સહયોગ આપ્યો છે અને અમે એમનું સ્વાગત કરી. અને હું રોટરી ક્લબ ડિવાઇન દ્વારા એવો એક મેસેજ વ્યક્ત કરવા માગું છું કે દરેક વ્યક્તિએ એક માથા હેઠ એક નહીં પરંતુ પર્યાવરણને બચાવવા માટે, ભારતને હેલ્ધી અને એન્વાયરમેન્ટલી એને મજબૂત બનાવવા માટે પર હેડ આપણે એક નહીં પરંતુ 10-10 વૃક્ષો વાવી અને ખૂબ સારા મેસેજ સાથે ખાલી વાવી અને છૂટી ના જઈએ પરંતુ તેનું લાલન પાલન કરી અને જે રીતે બાળકને આપણે ઉછેરીએ છીએ તે પ્રમાણે એનું કેર કરી એને ઉછેરી અને પર્યાવરણમાં આપણા ભારત દેશને એટલો ગ્રીનરી સાથે, એટલો સરસ ઉત્ક્રાંતિ સાથે ભારત દેશને ગ્રીન હરિયાળી સાથે એને આગળ લાવીએ તે સંકલ્પ સાથે. થેન્ક યુ વેરી મચ. 3,900 કિલોમીટરની સાયકલ યાત્રા ખેડીને દેશના પશ્ચિમથી પૂર્વ સુધીના લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આ યાત્રા શરૂ કરનાર સાયકલિસ્ટો ડીસા પહોંચતા તેમના કરવામાં આવેલા સન્માનથી તે પ્રભાવિત થઈ ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે સારા કામ કરતી વખતે જે પ્રોત્સાહન મળી રહ્યું છે તેનાથી તેમનામાં શક્તિનો સંચાર થાય છે. સાયકલ યાત્રા કા હમારા ઉદ્દેશ્ય પર્યાવરણ બચાવ ઓર खेल के लिए खेल को बढ़ावा देना है. एक्चुअली हम क्रीड़ा भारती से जुड़े रहने की वजह से क्रीड़ा भारती का उद्देश्य ही है कि खेल को बढ़ावा दे, खेल का प्रचार प्रसार करे, खिलाड़ियों को आगे बढ़ाए. आजकल के युवा नौ जो यंग होते हैं बहुत शौक की दुनिया में दिखे, आपकी इतनी उम्र है फिर भी आप साइकिल यात्रा, तो ऐसे युवाओं को क्या मैसेज देना चाहते? मैसेज ये देना चाहता हूँ कि अगर हर लोग खेल से जुड़े रहेंगे तो सेहतमंद रहेंगे, सेहतमंद रहेंगे तो रोगों से भी दूर रहेंगे. इसलिए उन्हें एक सरल उपाय है कि अगर साइकिल भी चलाए तो वो सेहतमंद हो सकते हैं, रोग मुक्त हो सकते हैं और प्रदूषण मुक्ति के लिए देश के काम में हाथ बढ़ा सकते हैं. आप कहाँ से निकले और कितने दिन की यात्रा है? हम पर्टिकुलर नागपुर से हैं हम लोग और हमने प्रण किया था कि हमारी यात्रा वो पश्चिम से पूर्व तय हो और ये दो उद्देश्य है हमारे, पर्यावरण और खेल. खेल को बढ़ावा देना, पर्यावरण के बारे में बचाव करना. इससे पहले हमें काश्मीर टू कन्याकुमारी यात्रा की थी, उसमें हमारा मोटिव ये भी था और उसके अलावा स्वच्छ भारत सुंदर भारत अभियान भी था. 3 साल पहले हमने वो भारत भर चलाया और स्वच्छ भारत का भारत भर में प्रसार किया है. तो अभी भी हम वो खेल के बारे में टोटली प्रचार करेंगे और जो जवान लोग हैं, लड़के हैं, कॉलेज के लड़के हैं, स्कूल के लड़के हैं, बड़े लोग हैं, ये सभी लोगों ने खेल को अपनाना चाहिए और प्रदूषण मुक्त भारत कैसा रहे इसकी तरफ ध्यान देना चाहिए. सबसे पहला कदम रहेगा उनका पेड़ लगाना है. कम से कम पेड़ एक तो भी हर एक ने अगर पेड़ लगाया और उसका संगोपन अगर किया तो अपना भारत
हरा भरा हो सकता है। दिशा में कैसे लग रहा है? दिशा में बहुत अच्छा लग रहा है, क्योंकि हमारे रमेश सर जो है उन्होंने बहुत अच्छा सहयोग दिया और उन्होंने एक अच्छा कार्यक्रम का आयोजन भी किया था, जिसमें रोटरी क्लब दिशा के सभी मेंबर्स, फाउंडर्स, सभी लोग यहाँ उपस्थित थे। डॉक्टर रीता पटेल भी थी, उन्होंने बहुत अच्छा सहयोग किया, उन्होंने बहुत अच्छा हमारा आगत स्वागत किया, हमारे साथियों को अच्छे से प्रोत्साहित किया, आनंदित किया और अच्छी तरह से सहयोग दिया। और हम ये चाहते हैं कि ये रोटरी क्लब भी हम जैसा प्रोग्राम, ये कार्यक्रम लेके चले हैं, ये हमारे कार्यक्रम को ये दिशा के रोटरी क्लब, यानी नाम जैसा दिशा है वैसे दिशा दे हमारे प्रोग्राम को, ये हम तहे दिल से चाहते हैं। लोगों में जागृति लावा माटे लोको अलग अलग प्रयासों करे छे। त्यारे आ 5 साइकलिस्टोए 3900 किलोमीटर नी साइकल यात्राना माध्यम थी लाखों लोकोना सीधा संपर्क रहीने स्वच्छ भारत अभियान, पाणी बचाओ अभियान अने कोरोना थी जागृत करवानो निर्धार कर्यो छे।